હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એશ પ્રિયા ભોજક ચેનલ. આજે આપણે વાત કરીશું મહાલક્ષ્મી વ્રત વિશે. ભાદરવા સુદ આઠમથી શરૂ કરીને આ વ્રત ચાલુ રાખવામાં આવે છે અને જે 16 દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રત કરનાર ઉપર મહાલક્ષ્મીજીની કૃપા રહે છે, મહાલક્ષ્મી તેમની ઉપર પ્રસન્ન રહે છે અને લક્ષ્મીજીની કૃપા તો આપણે બધા જ મેળવવા ઈચ્છતા હોઈએ છીએ. તો ચાલો જાણીએ આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે. ભાદરવા સુદ આઠમથી લઈને 16 દિવસ સુધી આ વ્રત લેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરી 16 સેરનો દોરો લેવામાં આવે છે અને તેને 16 ગાંઠ મારવામાં આવે છે. તે દોરો તમે પૂજામાં મૂકવો જોઈએ અને ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા કરી એ દોરો જમણા હાથે બાંધવો અને આખો દિવસ માતાજીનું ધ્યાન ધરવું. જો તમે એ દોરો હાથે પહેરવા ના માગતા હોય તે પૂજામાં જ રાખી શકાય છે. 16 દિવસ એક ટાણા કરવા અને 17મા દિવસે દોરો પવિત્ર જળમાં પધરાવી દેવો. ત્યારબાદ માતાજીનું નૈવેદ્ય કરી પારણા કરવા. આથી મહાલક્ષ્મીજીની કૃપા થી તેને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આ વ્રત કરવામાં આવે છે મિત્રો. અને 16 દિવસ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાલક્ષ્મીજીની સામે દીવો કરી તેમની આરતી કરીને એક વાર્તા એમની વાંચવામાં આવે છે અને ત્યારબાદ જ આપણે ભોજન ગ્રહણ કરી શકીએ છીએ કે ચા નાસ્તો, આપણું જે પણ રોજિંદુ કાર્ય હોય તે કરવામાં આવે છે. તો 16 દિવસ આ નિયમને પાળવો જોઈએ અને જ્યારે તમે આ વ્રત કરતા હો ત્યારે 1, 2 કે 3 ગમે તેટલા દિવસ માટે તમે ઘરને તાળું મારીને બહાર જઈ શકતા નથી. કોઈ ઘરમાં રહે તે જરૂરી છે, કેમ કે તમે પોતાના ઘરમાં મહાલક્ષ્મીની સ્થાપના કરી છે, એમનું વ્રત લીધું છે. તેથી આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે અને રોજ ઘીનો દીવો કરીને માતાજીને સમક્ષ આ વાર્તા વાંચવાની છે. તો ચાલો જાણીએ આપણે એ વાર્તા વિશે. મહાલક્ષ્મી વ્રત. પહેલાના વખતમાં વૃત્રાસુર નામનો એક મહાન અસુર હતો. તેણે દેવો પાસે 100 વર્ષ સુધી લડાઈ કરી. આ લડાઈ માટે દેવોએ ભગવાન નારાયણને મદદ માટે વિનવ્યા. દેવતાઓની વિનમણીથી નારાયણ પ્રસન્ન થયા અને તેમને સહાય કરી. તેથી દેવતાઓ જીતી ગયા અને અસુરો ભાગી ગયા. ભાગેલા કેટલાક અસુરો પાતાળમાં ગયા, તો કેટલાક લંકામાં ગયા, તો કેટલાક સમુદ્રમાં સંતાઈ ગયા. આ રાક્ષસોમાં એક કોલ નામનો રાક્ષસ હતો. તે મનમાં આવે તેવું રૂપ ધરાવતો હતો. તે કોઈપણ સ્વરૂપથી રાજકન્યા નજરે પડે તો તેને પકડી લાવતો અને તેના પર જુલમ કરતો. એક દિવસ પુલત્સ્ય અને ગૌતમ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમણે રાજકન્યા પર થતા જુલમ જોયા અને કોલાસુરનો નાશ થાય તે માટે તેમણે દેવતાઓને કહ્યું, તમે અગત્ય ઋષિ પાસે જાઓ અને તેમણે સમુદ્રમાં પામ કર્યું છે, તેમણે વિંધ્યાચળને આગળ વધતો અટકાવ્યો છે અને વાતાપી જેવા રાક્ષસને પેટમાં પચાવ્યો છે. તે કોલાસુરનો નાશ કરવાનો રસ્તો બતાવશે અને જગતનું દુઃખ દૂર કરશે. ઋષિના કહેવાથી દેવતા અગત્ય પાસે ગયા અને કોલાસુરનો નાશ થાય તે માટે યુક્તિ બતાવવા વિનવવા લાગ્યા. ત્યારે અગત્ય કહ્યું, ત્રિદેવો પર્વત પર તપ કરે છે, ત્યાં તેમની સેવામાં સંધ્યાઓ દેહ ધરીને રહે છે, તેઓમાં શક્તિરૂપે મહાલક્ષ્મી રહે છે, તે મહાલક્ષ્મીને પ્રસન્ન કરો. અગત્યના કહેવાથી દેવો જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તપ કરતા હતા ત્યાં આવ્યા અને ત્રિદેવોને કોલાસુરના ત્રાસની વાત કરી અને સાથે સાથે અગત્ય કરેલી વાત પણ કરી. દેવોની વાત સાંભળીને બ્રહ્માએ સંધ્યાઓને બોલાવી કહ્યું, તમારામાં મહાલક્ષ્મી રહેલી છે, તેથી તમે કોલાસુરનો નાશ કરી શકશો અને જગતનો દુઃખ દૂર થશે. તમે તે રાક્ષસ છે ત્યાં રૂપ ધારણ કરી હાથમાં હથિયારો લઈ જાઓ, તમને સહાય કરવા ભૈરવ આવશે. દેવોની આજ્ઞા થતાં સંધ્યાઓ ભૈરવ સાથે ત્યાંથી ચાલીને જ્યાં કોલાસુર રાક્ષસ રહેતો હતો ત્યાં આવી ભયંકર ગર્જનાઓ કરવા લાગી. કોલાસુરે આ ગર્જનાઓ સાંભળી એટલે તે પોતાના સરદારો લઈ લડવા માટે આવ્યો. સંધ્યાઓ અને કોલાસુર વચ્ચે ભયંકર લડાઈ થઈ.
કોલાસુરના સાથીદારો ભૈરવ સાથે લડવા લાગ્યા. આ લડાઈથી ધ્રજા ધુરી ઉઠી. દેવીઓ તે કોલાસુરના સાથીદારોને હંફાવા બાણોની જડીઓ વરસાવતી અને લડતા લડતા કોલાસુરે ભૈરવ તરફ જોયું. પોતાના સાથીદારોને પડતો ત્રાસ જોયો. તે દોડતો ભૈરવ સામે આવ્યો અને પોતાના હાથમાં રહેલી ગદા ભૈરવને મારી. ગદા વાગતા ભૈરવને મૂર્છા આવી, તે જમીન પર પડ્યો. આ જોતા જ સંધ્યાઓ ત્યાં દોડી આવીને કોલાસુરને ત્રિશુલ પટ્ટીઓ મારવા લાગી, લાતો અને મુક્કાઓ માર મારવા લાગી. આ મારથી પીડાતો કોલાસુર સંધ્યાઓને જ્યાં ત્યાં માર મારવા લાગ્યો. દેવીઓએ કોલાસુરની ગદાઓનો નાશ કરવા વિચાર કર્યો. તેમણે હસતા હસતા તેની ગદાનો નાશ કર્યો. ગદા જતા કોલાસુર ધનુષ્ય બાણ લઈને લડવા લાગ્યો. તે ગર્જના કરતો સંધ્યાઓની છાતી વિંધવા પ્રયત્ન કરવા લાગ્યો. સંધ્યાઓ આથી છંછેડાઈ તેને યુક્તિથી પગમાંથી પકડી માથા ઉપર ફેર્યો અને અધ્ધર ફેંક્યો. અધ્ધર ગયેલો કોલાસુર પૃથ્વી પર પડ્યો. ત્યારે મહાલક્ષ્મીએ તેની છાતી ઉપર પગ મૂક્યો અને પગના ભારથી જાણે તેની છાતી દબાતી હોય તેમ તેને લાગ્યું. તેની આંખ અને જીભ બહાર નીકળી આવી અને કોલાસુર મરણ પામ્યો. કોલાસુર મરતા દેવોએ જય જયકાર કર્યો. આકાશમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો. પછી મહાલક્ષ્મી જ્યાં રાજકન્યાઓને બંધ કરી હતી ત્યાં ગયા અને તેમના બંધન છોડ્યા. બંધનમાંથી છૂટેલી રાજકન્યાઓ મહાલક્ષ્મીની સ્તુતિ કરવા લાગી અને એ સ્તુતિથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે રાજકન્યાઓ, તમે મારા વરદાનથી જોગણ્યો થશો. કહેતા મહાલક્ષ્મી એ પોતાના જેવું રૂપ રાજકન્યાઓને આપ્યું. એ જોગણીઓ થયેલી રાજકન્યાઓને માનવો પૂજવા લાગ્યા. એ જોગણીઓ થયેલી રાજકન્યાઓ કરહાટક શહેરમાં રાત્રે મહાલક્ષ્મીની આગળ નાચે છે, ગાય છે અને વાજા વગાડે છે. તો આ રીતે આ વ્રત ભાદરવા મહિનાની સુદ નક્ષત્રવાળી આઠમ હોય ત્યારે કરવું. જમણા હાથે 16 સેરોવાળો દોરો બાંધો અને વદ આઠમ સુધી મન ઉપર કાબૂ રાખી, નિયંત્રણ રાખી માતાનું પૂજન કરવું. સાથે સાથે 3 સંધ્યાઓનું પણ પૂજન કરવું. વદ આઠમની રાતે ચંદ્રને અર્ધે આપવો, માતા મહાલક્ષ્મીની પ્રાર્થના કરવી. આ વ્રત કર્યું હતું કુંડિન નગરના રાજા મંગલાણે. એ મંગલાણ પાસે એક તવલ્લક બ્રાહ્મણ હતો જે તેની સાથે જ રહેતો. એક દિવસ એ મંગલાણ રાજા મૃગિયા રમવા જંગલમાં ગયો. ત્યાં તેણે કેટલાય મૃગલાને વરાને માર્યા. શિકાર કરી રહ્યા પછી તે આરામ લેવા એક ઝાડ નીચે બેઠો. પોતાને તરસ લાગેલી હોવાથી તેણે પોતાના માણસોને પાણીની શોધ માટે મોકલ્યા. પાણીનું પરંતુ ટીપું પણ મળ્યું નહીં. તેઓ નિરાશ થઈ રાજા પાસે આવ્યા અને પાણી ક્યાંય છે જ નહીં, માણસોને મોડી પાણી ક્યાંય છે જ નહીં. આ શબ્દો સાંભળી રાજા પાસે બેઠેલો તવલક જાતે જ પાણી શોધવા નીકળ્યો. શોધતો શોધતો તે એક સરોવર પાસે આવી પહોંચ્યો. ત્યાં તેણે કેટલીક દેવકન્યાઓને પૂજા કરતી જોઈ એટલે તવલક તેમની પાસે જઈ પૂછવા લાગ્યો, આ તમે શું કરી રહ્યા છો? તવલક સામે દેવકન્યાઓએ જોયું અને કહ્યું, અમે આ મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ. એ કરવાથી મનના મનોરથ ફળે છે. તવલકે તેમની પાસેથી વ્રતની વિધિ જાણી લીધી. હાથે દોરો બાંધી પાણી લઈ રાજા પાસે આવ્યો અને રાજાને પાણી આપ્યું. પાણી પીતા પીતા રાજાએ તવલકના હાથે બાંધેલો દોરો જોયો એટલે પૂછ્યું, તવલક, આ હાથે દોરો શાનો બાંધેલો છે? તવલકે બધી વ્રતની વાત માંડીને કહી. રાજાએ તે સાંભળી અને તેણે ભક્તિપૂર્વક તે વ્રત કરવાનો વિચાર કર્યો. હાથે દોરો બાંધ્યો. પછી તેઓ નગરમાં આવ્યા. રાજાની રાણી પદ્માવતી એ રાજાના હાથ પર દોરો જોયો એટલે પૂછ્યું, આ દોરો શેનો છે? રાજાએ કહ્યું, આ દોરો માતા મહાલક્ષ્મીનો છે. ત્યારે રાણીએ એમ કહ્યું કે તમે મને છેતરો છો, આ દોરો તમને કોઈ સ્ત્રીએ બાંધ્યો છે. પદ્માવતીએ કહ્યું. ત્યારે રાજાએ કહ્યું, ભૂંડી, હું તને સાચું જ કહું છું, આ દોરો મહાલક્ષ્મી વ્રતનો જ છે. ના ના કહેતા રાણીએ એ દોરો તોડી નાખ્યો. રાજાથી આ સહન ન થયું. તેણે રાણીને તિરસ્કાર કરી મહેલમાંથી કાઢી મૂકી. રાણી મહેલમાંથી બહાર નીકળી, પગ જ્યાં જાય ત્યાં જવા લાગી. ચાલતા ચાલતા ભૂખ તરસ વેઠતી
રાણી વશિષ્ઠ આશ્રમ આવી પહોંચી. વશિષ્ઠ ઋષિને જોતા જ રાણી તેમના ચરણોમાં પડી, આંસુથી તેમના પગ ધોવા લાગી, પોતાનો દુઃખ મટાડવા ગરગરવા લાગી. વશિષ્ઠ મુનિએ સમાધિથી રાણીના દુઃખનું કારણ જાણી લીધું અને રાણી પાસે મહાલક્ષ્મીનું વ્રત કરાવ્યું. રાણીએ જ્યારે મહાલક્ષ્મીનું વ્રત કર્યું ત્યારે શિકારે નીકળેલો રાજા વશિષ્ઠના આશ્રમે આવી પહોંચ્યો. વશિષ્ઠ મુનિએ તેનો સત્કાર કર્યો. રાજા આશ્રમમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા જ્યાં રાણી હતી ત્યાં આવ્યો. રાણીને જોતા જ તેને એક નજરે જોઈ રહ્યો. ત્યારે રાણીએ કહ્યું, મહારાજ, હું જ આપની અભાગણી રાણી છું. મહાલક્ષ્મીને દોરો તોડવાથી મારા પર દુઃખનો વરસાદ વરસ્યો હતો, પણ માનું વ્રત કરવાથી આજ આનંદનો દાડો આવ્યો છે. રાણીના શબ્દો સાંભળી રાજા આનંદમાં આવી ગયો. તેણે વશિષ્ઠ પાસે જઈ પોતાની પત્નીને લઈ જવાની આજ્ઞા માગી. વશિષ્ઠે આજ્ઞા આપી એટલે રાજા પોતાની પત્ની સાથે પોતાના નગરમાં આવ્યો. રાજા રાણીને પ્રજાએ વધાવ્યા. તે પછી તેમણે મહાલક્ષ્મીનું વ્રત કર્યું. તેનાથી તેમને ઘણું સુખ મળ્યું. પુત્ર પૌત્રની વૃદ્ધિ થઈ. ચક્રવર્તી રાજ્ય મળ્યું. પેલા તવલ્લક બ્રાહ્મણને પોતાનો પ્રધાન બનાવ્યો. પાપનો નાશ કરનાર, મનોરથોને પૂરનાર આ વ્રત 16 વર્ષ સુધી કોઈ કરે તો તેની દેવી પોતે સેવા કરે છે એવું માનવામાં આવે છે. તો હું આશા કરું છું તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો તેને વધુમાં વધુ શેર કરો અને આ વ્રત બધા સુધી પહોંચે, બધા લોકોને લાભ મળે એવું આપણે કરીએ.